तो वडाप्रधान नरेन्द्र मोदीए धोरडोना सभास्थळेथी त्रण कार्यक्रमनुं वर्च्युअल खातमुहूर्त कर्युं। आ विविध विकासलक्षी प्रोजेक्टमां डिसेलिनेशन प्लांट, हाइब्रिड रिन्युएबल एनर्जी पार्क अने संपूर्णपणे ऑटोमेटिक मिल्क प्रोसेसिंग एंड पेकिंग प्लांटनो समावेश थाय छे। ખાવડાના રણમાં 5000 મેગાવોટના સોલાર પ્રોજેક્ટના પ્રથમ ફેઝ ખાતમુહૂર્ત કર્યું। કચ્છે ન્યૂ એજ ટેકનોલોજી અને ન્યૂ એજ ઇકોનોમી એમ બંને દિશામાં બહુ મોટા પગલા ભર્યા છે। જેટલો મોટો સિંગાપુર દેશ છે, બહેરીન દેશ છે, એટલા વિસ્તારમાં કચ્છનો આ રિન્યુએબલ એનર્જી પાર્ક થવાનો છે। કચ્છની શાન ખૂબ જ ઝડપથી વધી રહી છે। કચ્છ દેશના ઝડપથી વિકસિત થતા ક્ષેત્રોમાંથી કગત્યનું ક્ષેત્ર બની ગયું છે। આ તમામ બાબતોનો ઉલ્લેખ આજે કરાયો। કચ્છમાં નવી ઉર્જાનો સંચાર થઈ રહ્યો છે। દુનિયાનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ પાર્ક પણ કચ્છ પાસે હશે। કચ્છીમાં ભાષણની શરૂઆત કરીને બાદમાં કચ્છ સાથેના પોતાના સંભારણા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યાદ કર્યા। તેઓએ કહ્યું કે ભૂકંપ સમયે મને ઈશ્વરે કચ્છના લોકોની સેવા કરવાનો અવસર આપ્યો। નરેન્દ્ર મોદીએ આજે ધોરડો ખાતે ગુજરાતના સપૂત અને સ્વ નાયબ વડાપ્રધાન સરદાર પટેલને પણ યાદ કર્યા। તેમણે કહ્યું હતું કે આજે ગુજરાત અને દેશના મહાન સપૂત સરદાર પટેલની પુણ્યતિથિ પણ છે। કેવડિયામાં તેમની સૌથી ઊંચી પ્રતિમા આપણને દિવસ રાત દેશ માટે કામ કરવાની પ્રેરણા આપે છે। સરદાર સાહેબનું સ્મરણ કરીને આપણે આ જ રીતે દેશ અને ગુજરાતનું ગૌરવ વધારવાનું છે, તેમ વડાપ્રધાને પોતાના ભાષણમાં કહ્યું। તો આ સાથે ઉર્જા પ્રધાન સૌરભ પટેલ સાથે અમારા સંવાદદાતાએ ખાસ વાત કરી, સાંભળીએ। ન માત્ર રાજ્યનો, દેશનો, પરંતુ વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ પાર્ક કચ્છની અંદર આકાર લેવા જઈ રહ્યો છે। વડાપ્રધાને આજે જેનું ખાતમુહૂર્ત કર્યું છે, આપણી સાથે વાત કરવા માટે ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ ઉપસ્થિત છે। સૌરભભાઈ, આ જ પ્રોજેક્ટની વાત આપણે લોકડાઉન પહેલા પણ કરી હતી, આજે આકાર પામી રહ્યો છે, કઈ રીતે જોઈ રહ્યા છે? આપણે અમે છેલ્લા એકાદ વર્ષથી આની મહેનત કરીએ છીએ। આનું મૂળ કારણ કે પાકિસ્તાનથી નજીક હોવાના કારણે ઘણી બધી મંજૂરીઓ લેવી પડતી હતી અને એક પારદર્શક પ્રોસેસ દ્વારા અમે આનું કોને વીજળી ઉત્પાદન કરવી એ વ્યવસ્થા બી ગોઠવી છે। હવે આજે અમે આવતા 10 વર્ષમાં આ 30,000 મેગાવોટનું વીજ ઉત્પાદન અહીંયાથી થાય એ પ્રમાણેનું આખું આયોજન કર્યું છે। એટલે કહી શકાય કે 2020માં 2030 સુધીના પ્રોજેક્ટનો આજે પાયો નંખાયો છે? ચોક્કસ, અમે તો કોશિશ કરશું વહેલું થાય, કેમ એક વસ્તુ આપણે ચોક્કસ જોવું પડે કે ત્યાં પાણી 1.5 લાખ કરોડ રૂપિયાનું રોકાણ આવવાનું છે। 1.5 લાખ કરોડ રૂપિયાનું રોકાણ આવતા કેટલા મજૂરો કામ કરતા હશે, કેટલા લોકો રાતના રોકાતા હશે? ખાલી 270 ટન વાળી તો ક્રેનો, વજનવાળી ક્રેનો લઈ જવાની ત્યાં। હવે આપ વિચાર કરો કે એના માટે રોડમાં કેટલી સ્ટ્રેન્થ જોઈએ। તમે એક ક્રેન દાખલા તરીકે ક્યાંકથી આવતી હોય, અમદાવાદથી આવતી હોય, તો એના પુલોમાં એટલી તાકાત છે? એટલે એ પ્રમાણેનું આખું આયોજન કરવું પડે, ત્યારે ત્યાં ક્રેન્સ રહે, પીવાનું પાણી થાય, ત્યાં રોડ રસ્તા થાય અને ત્યાં 1.5 લાખ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ થાય। એટલે સમય તો લાગશે, પણ અમે લોકો આમ યુદ્ધના ધોરણે આખું આયોજન કર્યું છે। એકવાર જ્યારે આ હાઇબ્રિડ પાર્ક આખો જ્યારે આકાર લેશે, ત્યારબાદ ગુજરાતને આપ સોલાર એનર્જીની જગ્યા પર હાઇબ્રિડ એનર્જીમાં ગુજરાતને અન્ય રાજ્યો અને દેશની સરખામણીમાં ક્યાં જુઓ છો? દેશની દુનિયાની સરખામણી, દેશના બીજા રાજ્યો તો ઘણા પાછળ રહી જશે। આ આખી દુનિયા આજે એક જ વિષયની ચિંતા કરે છે, એ ક્લાઇમેટ ચેન્જની ચિંતા કરે છે, જે વાતાવરણમાં બદલાવ આવે છે એની ચિંતા કરે છે। અને પેરિસની અંદર 5 વર્ષ પહેલા કોન્ફરન્સ થઈ હતી અને 5 વર્ષ પહેલા બધા દેશોએ નક્કી કર્યું હતું કે ભાઈ આપણા ત્યાં આપણે વધારે વધારે રિન્યુએબલનો વપરાશ કરો। આદરણીય નરેન્દ્રભાઈએ ત્યાં જે વચન આપ્યું હતું એ G20 એટલે પહેલા 20 ટોપ દેશોની અંદર ભારતે જે વચન આપ્યું તે વચન પાળ્યું। એટલે ભારતે આજે નરેન્દ્રભાઈ મોદીએ નેતૃત્વ લીધું છે આખા દુનિયાનું। એટલે આ જે આજનું ખાતમુહૂર્ત થયું છે એ ગુજરાત કે ભારત દેશ માટે એકલા માટે અગત્યતા નથી,
આની અગત્યતા અને આનો પડઘો આખી દુનિયામાં પડવાનો છે. સૌરભભાઈ, આપે એનર્જી મિનિસ્ટર તરીકે અનેક એવા મહત્વના નિર્ણય લીધા જેને રિફોર્મ કહી શકાય, એ ખેડૂતો માટે હોય કે સામાન્ય લોકો માટે હોય, આ આખો જે નિર્ણય છે એ કેટલું મોટું રિફોર્મ આવનારા દિવસોમાં જોવા મળશે. તમે જોશો કે 2002 જ્યારે નરેન્દ્રભાઈ આવ્યા ત્યારે જ મને મંત્રી તરીકે જવાબદારી આપી હતી. વીજળી મળતી નથી, 24 કલાક નથી, ખેડૂતોને કનેક્શનો આપતા નતા, રાતના અને દિવસના બંને વીજળી મળતી હતી. તમે આજે એક પ્રશ્ન વીજળીના ઉત્પાદનથી માંડી ખેડૂતોને કનેક્શન આપવાથી માંડી અને હવે દિવસે વીજળી આપવાથી આપણે શરૂઆત કરી છે. એટલે મારા ખ્યાલ પ્રમાણમાં ગુજરાતે જે 20 વર્ષમાં પ્રગતિ કરી છે એ કોઈ રાજ્યએ કરી નથી. વધારે આજનો જે કાર્યક્રમ છે એ ગુજરાત અને આ કચ્છ અને ભારત દેશને એક જુદું જ આખી દુનિયાની અંદર કે ભાઈ ક્લાઇમેટ ચેન્જ માટે લડવા આદરણીય નરેન્દ્રભાઈએ જે પહેલ કરી છે, જે મહેનત કરી છે, ભારત દેશનું એક નેતૃત્વ રિન્યુએબલ એનર્જીમાં ખૂબ ખૂબ નંબર 1 ના સ્થાન ઉપર હું જોઈ રહ્યો છું. અંતિમ સવાલ, વીજળી બાબતે ગુજરાત સરકાર હંમેશા સરપ્લસ હોવાની વાત કરે છે, ત્યારે આ જે સમગ્ર પ્રોજેક્ટ છે એનો મેન્ટેનન્સ કેવી રીતે થશે, શું કરશું? એ તો મેન્ટેનન્સ બધું તો ચાલતી પ્રક્રિયા છે. એમાં એક વસ્તુ કહું કે મારે કોલસામાં કે ગેસમાં જેટલું મેન્ટેનન્સ હોય છે એટલું રિન્યુએબલમાં મેન્ટેનન્સ નથી હોતું. અને આ તો વધતી જતી વીજળીનું ઉત્પાદન વધવાનું જ છે, વીજળીનો વપરાશ બી વધવાનો છે. એટલે જેટલી વીજળી વધે એટલું આપણે સોલરની અને વિન્ડની વધે એની ચિંતા કરવાની છે. તો માની શકાય કે 2030માં જે પ્રાઇસ થઈ રહ્યા છે પ્રાઇવેટ સેક્ટર્સના વીજળીને લઈને, ઇલેક્ટ્રિસિટીને લઈને, એમાં ઘટાડો આવશે? દિવસે દિવસે મારા ખ્યાલ પ્રમાણમાં બધા વર્ગને ફાયદો થવાનો છે. આજે તમે રૂફટોપને જોયો તો રૂફટોપમાં જે રૂફ ઉપર નાખે છે એને પૂછો એને બિલ આવતું નથી, એટલે એને ફાયદો થઈ ગયો. 40% સરકારની સબસિડી છે. એવી રીતે ઉદ્યોગો માટેની બી યોજના બની છે અને નવી બનવા જઈ રહી છે. એટલે દરેક વર્ગને, ખેડૂતોને બી વીજળીનો લાભ છે જ, એટલે દરેક વર્ગને અમે લાભ આપવાના છીએ. અને મને વિશ્વાસ છે કે આવતા દિવસોમાં આપે જે પૂછ્યું દિવસે દિવસે ભાવ ઘટતા જશે. દાદામાં સાથે વાત કરવા માટે તો આ હતા ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ. સ્વસ્થ માની રહ્યા છે કે ખૂબ જ મહત્વનો પ્રોજેક્ટ છે, 10 વર્ષમાં જ્યારે આકાર લેશે ત્યારે તેની અસર ન માત્ર ગુજરાતના માત્ર રાજ્ય દેશ પરંતુ વિશ્વમાં જોવા મળશે અને ઉર્જા ક્ષેત્રે ગુજરાત એક નવા આયામ સર કરશે. કેમેરામેન હિરેન સાથે કિંજલ મિશ્રા, TV9.